हेलो, हूँ महेश पटेल, विजयनगर सेकेंडरी स्कूल, नारायणपुरा, अहमदाबाद, धोरण 11 અને 12 विज्ञान प्रवाहमां गणितशास्त्रनो अभ्यास करावडाउं छूं। मित्रों, अपने तास नंबर 3 अंदर धोरण 12 गणितशास्त्र प्रकरण नंबर 6 विकलितना उपयोग, जेमां तास नंबर 3 अंदर स्वाध्याय 6.2 वधता विधेय अने घटता विधेय विषेना प्रश्नोनी चर्चा अपने शुरू करेली हती। हवे तास नंबर 4 मां आगळ स्वाध्याय 6.2 दाखला गणीशुं। तो प्रश्न छे, साबित करो के एक्स परनो विधेय y बराबर log 1 प्लस x माइनस 3x अपॉन 2 प्लस x ए x ग्रेटर देन माइनस 1 पर वधतु विधेय छे। तो मित्रों, अहीं आगर आपेलू जे विधेय जे छे y बराबर log 1 प्लस x माइनस 2x अपॉन 2 प्लस x, हवे x प्रत्ये विकलन करता f' x बराबर log 1 प्लस x नू विकलन 1 अपॉन 1 प्लस x 2x अपॉन 2 प्लस x नू विकलन छेदमा छेदनो वर्ग छेद गुण्या अंश नू विकलन माइनस अंश गुण्या छेद नू विकलन। हवे आगळ जोईए तो सादरूप जोईए, पहला आ पदनू सादरूप अहीं आप्युं छे 2 प्लस एक्स नो होल वर्ग ऊपर विस्तरण करता 4 प्लस 2x माइनस 2x, लसा लेता 1 प्लस एक्स इंटू 2 प्लस एक्स नो होल वर्ग ले 2 प्लस एक्स नो होल वर्ग माइनस 4 उसमें 1 प्लस एक्स गुणाशे। ऊपरना पदनु सादरूप जे थशे ए सादरूप आ प्रमाणे थशे 4 प्लस 4x माइनस प्लस एक्स स्क्वेर माइनस 4 माइनस 4x, छेदमां तो ए पद जे छे एमना एम रहेशे, ऊपर पद जे आवशे ए एक्स वर्ग आवशे, छेदमां 1 प्लस एक्स 2 प्लस एक्स नो होल वर्ग। हवे मित्रों, जो अहीं आपणने शरत कई आपी छे, जुओ शरत आपणने आपी छे, आपणुं आ पद छे एफ डेस एक्स, એ અહીંયા લખી રાખું આ એફ ડેસ એક્સ, હવે શરત આપણને આપી છે એક્સ ઇઝ ગ્રેટર ધેન માઇનસ 1, એટલે માઇનસ 1 થી મોટું। આ ભાગમાં તમે વિચારો છો તો એક્સ વર્ગની કિંમત એ પોઝિટિવ થશે, અને છેદમાં જે પદ છે એ પદની કિંમત એ પણ પોઝિટિવ થશે। માટે આમ જોવા જઈએ તો એફ ડેસ એક્સ ગ્રેટર દેન 0 થાય કયા ભાગની અંદર, તો માઇનસ 1 લેસ દેન એક્સ માટે। હવે 0 માટે એફ ડેસ એક્સ 0 થશે પાછું, એટલે આપણે અહીં આગળ
जे जीरो नो भाग जे छे ए जीरो वालो भाग जे छे ए अहीं जीरो लेवानो नथी, एटले माइनस वन लेस देन एक्स लेस देन जीरो तो एफ डेश एक्स धन। एवी रीते जीरो थी मोटी संख्याओ माटे तो एक्स वर्ग अपॉन એટલે આ પદ એ ગ્રેટર દેન ઝીરો થશે, ગ્રેટર દેન ઝીરો થશે ત્યારે તો એક્સની કિંમત એકથી મોટી માટે। તો આમ આપણને ઝીરોથી ધન ઇન્ફાઇનાઇટ પર બીજા વિકલ્પમાં એફ વધતું વિધે, એ રીતે માઇનસ વનથી ઝીરોમાં એફ વધતું હતું, એટલે એક્સ ગ્રેટર દેન એટલે આપેલા વિધેય એફ એક્સ એ તેના પ્રદેશમાં વધતું વિધેય છે એમ કહી શકાય મિત્રો। હવે દાખલા નંબર બીજો, એ દાખલા નંબર 8 ચોપડીનો દાખલો છે મિત્રો। વાય બરાબર, જો અહીંયા ભૂલ, હા બરાબર છે, કૌંસ આપણને આપ્યું છે, એક્સ માઇનસ એક્સ એક્સ ઇન્ટુ એક્સ માઇનસ ટુનો હોલ વર્ગ। મિત્રો યાદ રાખજો, આપણા પાઠ્યપુસ્તકમાં વાય બરાબર આ પ્રમાણેની રકમ આપી છે જે ભૂલવાળી છે, આવી રકમ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી છે, જે ભૂલ છે એ સુધારી લેજો, આવી રકમ આપી છે, ખરેખર સાચી રકમ છે એ આ છે। હવે મિત્રો અહીં આગળ આપણે વાય બરાબર કૌંસમાં એક્સ કૌંસમાં એક્સ માઇનસ ટુ હોલ વર્ગ એ એક્સની જે કિંમતો માટે વધતું હોય તે કિંમતો શોધો। તો વાય બરાબર કૌંસમાં એક્સ ગુણ્યા એક્સ માઇનસ ટુ કૌંસનો હોલ વર્ગ, એટલે અંદર કૌંસનું વિસ્તરણ આપ્યું છે, અંદરના કૌંસનું એક્સ વર્ગ ઓછા ટુ એક્સનો હોલ વર્ગ, એ ઓછા બીના વર્ગનું વિસ્તરણ અહીંયા આપ્યું છે આપણને, જે થશે એક્સની ચાર ઘાત માઇનસ ચાર એક્સનો ઘન વત્તા ચાર એક્સ વર્ગ। હવે વાયનું એક્સ પ્રત્યે વિકલન એટલે ડીવાય બાય ડી એક્સ, ડી બાય ડી એક્સ એક્સની ચાર ઘાત ઓછા ચાર એક્સનો ઘન વત્તા ચાર એક્સનો વર્ગ, જે આપણને જવાબ આપશે ચાર એક્સનો ઘન ઓછા બાર એક્સનો વર્ગ વત્તા આઠ એક્સ, ચાર એક્સ કોમન લેતા એક્સ વર્ગ ઓછા ત્રણ એક્સ વત્તા બે, એટલે ચાર એક્સ કૌંસમાં એક્સ ઓછા બે એક્સ ઓછા એક। તો અગાઉના દાખલા પ્રમાણે આપણે સંખ્યા રેખા વિચારીએ તો આ સંખ્યા રેખા પર, આ સંખ્યા રેખા પર એક તો એક્સ બરાબર ઝીરો આગળ, એટલે અહીંયા એક્સ બરાબર ઝીરો આગળ, પછી એક્સ બરાબર એક આગળ અને એક્સ બરાબર બે આગળ, આ કિંમતો આગળ એફ ડેશ એક્સ ઝીરો થશે। હવે વધતું હોય કિંમતો શોધવાની છે તો કોષ્ટક પાડવાનું છે, આનું આગળના પ્રશ્નમાં કોષ્ટક પાડ્યું તે પ્રમાણે કે જો એક્સની કિંમત, જો એક્સની કિંમત ઝીરોથી એકની વચ્ચે લઈએ આપણે, ઝીરોથી એકની વચ્ચે, તો અહીંયા ફોર એક્સ છે અહીંયા મિત્રો, આ ફોર એક્સ છે, તો ઝીરોથી એકની વચ્ચે લઈએ તો આ પદ ઋણ થાય, આ પદ ઋણ થાય, એટલે ઋણ ઋણનો ગુણાકાર આપણને જવાબ મળશે ધન, માટે ડીવાય બાય ડી એક્સ ઝીરોથી મોટા। ઝીરોથી વન ઓપન ઇન્ટરવલમાં એફ વધતું વિધે છે। હવે જો એક્સની કિંમત આ ભાગમાં એટલે બેથી મોટા લઈએ
तो बे थी मोटा लीधा छे, तो तमे एना अवयव जुओ, बे थी मोटा लीए आपणे, तो पहलो अवयव धन, आ पद पण धन, आ पद पण धन, अने माटे टोटल एफडेस एक्स ए जीरो थी मोटो थशे। माटे जीरो सॉरी ओपन इंटरवल टू थी धन इन्फाइनाइट पर एफ वधतो विधेय छे। आम जीरो थी ओपन इंटरवल वन, एटले टूंक में ओपन इंटरवल जीरो वन अने टू थी धन इन्फाइनाइट पर एफ ए वधतो विधेय छे एम कही शकाय। दाखला नंबर नवमो दाखलो जोईशुं मित्रों। साबित करो के y बराबर 4 साइन थीटा भाग्या 2 प्लस कॉस थीटा माइनस थीटा, ए थीटा बिलोंग्स टू 0 थी पाई बाय 2 ओपन इंटरवल क्लोज इंटरवल छे, એમાં વધતું વિધેય છે એમ સાબિત કરવાનું છે। વધતું વિધેય જો મિત્રો, સૌથી પહેલાં એક ધ્યાન રાખજો અહીંયા આગળ કે આપણને જે વાય રકમ આપી છે, વાય બરાબર ફોર સાઈન થીટા ભાગ્યા ટુ પ્લસ કોસ થીટા માઇનસ થીટા, પહેલાં લસા ના લેતા, તો સૌથી પહેલાં આને એફ થીટા વિધેય કહી દીધું, ફોર સાઇન થીટા અપોન ટુ પ્લસ કોસ થીટા માઇનસ થીટા। હવે થીટા પ્રત્યે વિકલન, છેદમાં છેદનો વર્ગ, આપણે પહેલાં આ પદનું વિકલન વિચારવાનું છે, છેદમાં છેદનો વર્ગ છેદ ગુણ્યા અંશનું વિકલન, અંશનું વિકલન ફોર કોસ થીટા માઇનસ અંશ એટલે ફોર સાઇન થીટા ગુણ્યા છેદનું વિકલન માઇનસ સાઇન થીટા, અને થીટાનું વિકલન જે છે, થીટાનું વિકલન માઇનસ છે, ચિહ્ન એટલે માઇનસ વન। હવે મિત્રો લસા લઈશું આપણે, લસા લેતા ટુ પ્લસ કોસ થીટાનો હોલ વર્ગ લસા, ઉપર કૌંસ ખોલતા એઇટ કોસ થીટા પ્લસ ફોર કોસ સ્ક્વેર થીટા પ્લસ ફોર સાઇન સ્ક્વેર થીટા માઇનસ વન લસા લીધો છે, જુઓ એટલે અહીંયા એઇટ કોસ થીટા વત્તા ફોર થશે, ઉપરનું પદ જે છે આ પદ જે થશે એ ફોર થશે, આ લસા અહીંયા ગુણાઈ ગયો એટલે ટુ પ્લસ કોસ થીટાનો હોલ વર્ગ, એટલે અહીંયા આગળ આપણને વિસ્તરણ મળશે એઇટ કોસ થીટા વત્તા ફોર, વિસ્તરણ આપતા માઇનસ ફોર માઇનસ ફોર કોસ થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા છેદમાં ટુ પ્લસ કોસ થીટાનો હોલ વર્ગ એમ ના। હવે મિત્રો આગળ જોઈએ તો સાદરૂપમાં થશે ફોર કોસ થીટા માઇનસ કોસ વર્ગ થીટા છેદમાં ટુ પ્લસ કોસ થીટાનો હોલ વર્ગ, કોસ થીટા કોમન લેતા કૌંસમાં બધા ફોર માઇનસ કોસ થીટા ભાગ્યા ટુ પ્લસ કોસ થીટાનો હોલ વર્ગ। હા મિત્રો થોડુંક અહીંયા ધ્યાન રાખજો કે કોસની વેલ્યુ જે છે એ કોસની વેલ્યુ ઝીરોથી માઇનસ એકથી ઝીરોની વચ્ચે જ હોય, એટલે વન માઇનસ કોસ થીટા એ ઝીરો ને ઝીરોથી મોટા થાય, પણ એક સિવાયની કોઈ પણ કિંમત હોય ધારો કે ફોર માઇનસ કોસ થીટા તો એ પદ પોઝિટિવ થશે ઝીરોથી મોટા। હવે આપણને છેદમાં જે પદ આપ્યું છે જુઓ, ટુ પ્લસ કોસ થીટાનો હોલ વર્ગ એ ગ્રેટર દેન ઝીરો છે, આ પદ પણ ગ્રેટર દેન ઝીરો છે। હવે આપણો પ્રદેશ કયો હતો એ જોઈ લો, પ્રદેશ આપણને આપ્યો છે ઓપન ઇન્ટરવલ ઝીરોથી પાઈ બાય ટુ, એટલે જો આપણે થીટા ઝીરો લઈએ તો ઉપરનું પદ ધન થાય, પણ પાઈ બાય ટુ લઈએ તો ઝીરો થાય, તો ઝીરોથી ઓપન ઇન્ટરવલ
पाई बाय टू हो त्यारे एफ डेश थीटा ग्रेट देन जीरो थाय, कारण कि पहला चरण में कॉस धन है। माटे जीरो थी पाई बाय टू नी वच्चे थीटा ले तो एफ विधेय वत्तु विधेय छे। माटे जीरो थी ओपन इंटरवल जीरो थी पाई बाय टू आ अंतराल में एफ थीटा ये वत्तु विधेय छे एवं आपणे कही शकीए छीए। आ रीते आ प्रश्न पूर्ण थाय छे मित्रों। आगर प्रश्न जुए, साबित करो के लघुगणकीय विधेय ए अंतराल जीरो थी ओपन इंटरवल जीरो थी धन इनफाइनाइट पर चुस्त वत्तु विधेय छे। तो आपेलू विधेय जे छे ए एफ एक्स बराबर लॉग एक्स छे, एक्स ग्रेटर देन जीरो, लॉग एक्स नू एक्स प्रत्ये विकलन थाय एफ डेश एक्स बराबर वन अपॉन एक्स। हवे अहीं आगर आपणे जोईए तो एवरी एक्स ग्रेटर देन जीरो तो एक्स धन तो वन अपॉन एक्स पण धन ज थाय, माटे एफ डेश एक्स ए धन छे, माटे जीरो थी धन इनफाइनाइट पर एफ चुस्त रीते वधतुं विधेय छे मित्रों। હવે પદાવલીવાળો દાખલો હમણાં જોયો છે, એ જ પ્રકારનો દાખલો છે મિત્રો। જુઓ, અગાઉ પદાવલીવાળા દાખલા આપણે જોઈ ચૂક્યા છીએ। પ્રશ્ન નંબર 11, સાબિત કરો કે એફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર ઓછા એક્સ વત્તા એક એ અંતરાલ ઓપન ઇન્ટરવલ માઇનસ વનથી વન પર ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું વિધેય નથી, એટલે આપેલા પ્રદેશની અંદર આ પ્રદેશમાં ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું નથી। તો સૌથી પહેલાં આપેલા વિધેયને એફ એક્સ કહેતા, એફનું એક્સ પ્રત્યે વિકલન એફ ડેસ એક્સ બરાબર ટુ એક્સ માઇનસ વન। હવે એક્સ બરાબર તમે વન બાય ટુ લેશો, એક્સ બરાબર વન બાય ટુ ત્યારે એફ ડેસ એક્સ જીરો થશે, એ વન બાય ટુ લેવાના નથી। આ બાજુ માઇનસ વન, આ બાજુ વન છે, તો પહેલા ભાગની અંદર એટલે અહીં બતાવી જુઓ માઇનસ વનથી વન બાય ટુ ઉપર તો એફ ડેસ એક્સ ઋણ થાય, માટે ઓપન ઇન્ટરવલ માઇનસ વનથી વન બાય ટુમાં એફ ચુસ્ત રીતે ઘટે છે। પરંતુ અહીંયા વન બાય ટુથી જ્યારે વન વિચારીશું ત્યારે એટલે વન બાય ટુ લેસ ધેન એક્સ લેસ ધેન વન તો એફ ડેસ એક્સ ધન થાય, માટે ઓપન ઇન્ટરવલ વન બાય ટુથી વનમાં એફ એ ચુસ્ત વધતું વિધેય છે। એટલે આપેલા અંતરાલમાં કેટલીક કિંમતો માટે અહીં જોઈશું આપણે માઇનસ વનથી વનની અંદર કેટલાક ભાગમાં વધતું છે ને કેટલાક ભાગમાં ઘટતું છે। ધારો કે અહીંયા વન બાય ટુ આ ભાગમાં ચુસ્ત વધતું છે, જ્યારે આ ભાગની અંદર ચુસ્ત ઘટતું છે, માટે આપેલું વિધેય એફ એ ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું કહી શકાશે નહીં। પ્રશ્ન નંબર 12મો એમસીક્યુમાં પ્રશ્ન પૂછે છે। તો મિત્રો, અહીં આગળ પહેલા પ્રશ્ન જો, નીચે આપેલા વિધેયમાંથી કયું વિધેય અંતરાલ ઓપન ઇન્ટરવલ જીરોથી પાય બાય ટુમાં ચુસ્ત ઘટતું વિધેય છે? ઓપ્શન એ કોસ એક્સ, ઓપ્શન બી કોસ ફોર એક્સ, ઓપ્શન સી કોસ થ્રી એક્સ અને ઓપ્શન ડી ટેન એક્સ। હવે અહીંયા ગણતરીની શરૂઆત કરીએ, પહેલાં વિકલ્પ નંબર એ માટે વિચારીએ
एफ एक्स बराबर अपने कॉस एक्स लीधेलो छे, तो एफ नू विकलन एफ डेस एक्स बराबर माइनस साइन एक्स। हवे जीरो थी पाई बाय टू एटले पहलू चरण लीए छे त्यारे साइन एक्स धन थाय माटे माइनस साइन एक्स ऋण थाय, एफ डेस एक्स ऋण छे माटे आपेला अंतरालनी अंदर એટલે ઓપન ઇન્ટરવલ 0 થી પાય બાય 2 માં ચુસ્ત રીતે ઘટતું વિધેય છે। હવે આપણને જવાબ કયો માંગ્યો છે 0 થી પાય બાય, એટલે ઓપ્શન એ એનો જવાબ થશે, પણ આપણે બીજા ઓપ્શન પણ ચેક કરી રહ્યા છીએ। તો બીજો ઓપ્શન છે એફ એક્સ બરાબર કોસ 3x, માટે એફનું વિકલન એફ ડેસ એક્સ બરાબર માઇનસ 3 સાઇન 3x। હવે અહીં આગળ સમજજો એ મિત્રો કે એક્સની કિંમત જે છે એ 0 થી પાય બાય 2 છે, તો 3x લાવવા છે, 3 ગુણ્યા એટલે 0 લે દેન 3x એ દેન 3 પાય બાય 2। તો આ ભાગની અંદર જો 0 લેસ દેન 3x લેસ દેન પાય બાય 2 લઈએ તો એફ ડેસ એક્સ જે થશે એ ઋણ થશે, માટે 0 થી 3 પાય બાય 2 માં જો 3x લેવામાં આવે તો હા, એટલે અહીંયા અગર આપણે 0 થી સીધો પાય લીધો હોય તો ચાલે, એવી રીતે પાય બાય 2 થી, કારણ કે પાય બાય 2 આગળ દે એફ ડેસ એક્સ 0 3 પાય બાય 2 એટલે 0 થશે નહીં, એટલે સીધો જ ઓપ્શન આપણે આ પ્રશ્ન માટે વિચારીએ તો શું થશે જુઓ કે 0 લેસ દેન એક્સ લેસ દેન 3 પાય બાય 2 છે, તો આપણે 3 ગુણીએ હવે આના બે ભાગ પાડી દઈએ। વિકલ્પ નંબર 1 0 લેસ દેન 3x લેસ દેન પાય, તો સાઇન 3x ધન થાય, માટે સાઇન 3x ધન થાય તો માઇનસ 3 સાઇન 3x ઋણ થાય, માટે 0 લેસ દેન એક્સ લેસ દેન પાય બાય 2 ત્રણેય ભાગી દીધા પાય બાય 3, એફ ઘટતું વિધેય છે, બરાબર ચુસ્ત રીતે ઘટતું છે, પણ આવો અંતરાલ આપણને જવાબમાં આપેલો નથી। 0 થી પાય બાય 2માં ચર્ચા કરવાની છે, અહીંયા 0 થી પાય બાય 3 આવે છે। એવી જ રીતે ઓપ્શન નંબર સી વિચારીએ તો જો સી વિચારીએ ઓપ્શન નંબર એની ચર્ચા આપણે કરી દીધી। ઓપ્શન નંબર બી પહેલાં ડીની ચર્ચા કરી લઈએ, એફ એક્સ બરાબર ટેન એક્સ એફ ડેસ એક્સ સેક વર્ગ એક્સ, અને 0 થી પાય બાય 2 એટલે પહેલાં ચરણની અંદર એફ ડેસ એક્સ ધન, માટે એફ એ ચુસ્ત વધતું વિધેય છે, જ્યારે આપણને માગ્યું છે ચુસ્ત ઘટતું। હવે વિકલ્પ નંબર બી બાકી રહી ગયો છે મિત્રો, તો બીની ચર્ચા કરી દઈએ, તો બીની ચર્ચા આપણે કોસ 4x છે, જુઓ તો બી માટે ગણીએ તો એફ એક્સ બરાબર કોસ 4x એફ ડેસ એક્સ આપણને મળશે માઇનસ 4 સાઇન 4x, 0 લેસ દેન એક્સ લેસ દેન પાય બાય 2 છે,
चार ए गुणिया ले जीरो लेस देन चार एक्स लेस देन टू पाई। आगळ वधारीए तो साइन फोर एक्स धन थाय एवा चरण थाय जीरो लेस देन फोर एक्स लेस देन पाई। तो ए वखते साइन फोर एक्स ए धन थाय माटे माइनस फोर साइन एक्स ऋण थाय। आगळ वधारीए तो जो अहीं आगळ ले एनो अर्थ तो चार ए भागी दे जीरो लेस देन एक्स लेस देन पाई बाय फोर तो एफ डेस एक्स ऋण थाय एटले चुस्त घटतुं थाय। बराबर छे। पण बीजो अंतराल ज्यारे विचारीशुं त्यारे पाई लेस देन फोर एक्स लेस देन टू पाई तो ए वखते पाई बाय फोर एटले एनो मतलब एवो थशे कि साइन फोर एक्स साइन फोर एक्स ए ऋण थाय माइनस फोर साइन फोर एक्स ए धन थाय माटे एफ डेस एक्स जे थशे ए धन थयो माटे चारे भागी दले पाई बाय फोर लेस देन एक्स लेस देन पाई बाय टू। आ अंतरालनी अंदर एफ ए चुस्त वधतु छे एटले जीरो थी पाई बाय फोर पर चुस्त घटतु अने पाई बाय फोर थी आपणे जोयुं के जो जीरो थी पाई बाय फोर पर चुस्त घटतु अने पाई बाय फोर थी पाई बाय फोर चुस्त वधतु एटले वधतु अने घटतु बंने छे माटे बी ऑप्शन आवशे नहीं। सरस दाखलो हतो मित्रों, अहीं ध्यान राखजो। प्रश्न नंबर तेर, एफ एक्स बराबर एक्स रेस टू हंड्रेड प्लस साइन एक्स माइनस वन ए नीचे आपेला अंतरालो पैकी कया अंतराल में चुस्त रीते घटे ए शोधवानुं छे। पहलो ऑप्शन छे जीरो थी वन, बीजो खरेखर अंतराल आपेला होवा जोईए अने बीजा ऑप्शन में आपणे आ रीते अंतराल में सुधारो करीशुं। बीजो अंतराल तमारे लेवानो छे मित्रों ओपन इंटरवल जीरो थी पाई बाय टू। बी ऑप्शन छे ओपन इंटरवल पाई बाय टू थी पाई, आ रीते अंतराल छे। हवे गणतरी करिए तो आपणे एफ एक्स बराबर एक्स रेस टू साइन एक्स एक्स रेस टू हंड्रेड प्लस साइन एक्स माइनस वन एफ डेस एक्स एटले એનું વિકલન કર્યું છે એફ ડેસ એક્સ બરાબર હંડ્રેડ એક્સ રેસ ટુ નાઇન્ટીન નાઇન પ્લસ કોસ એક્સ। હવે જીરોથી વન અંતરાલ વિચારીએ તો પહેલો ઓપ્શન ચાલુ કર્યું છે આપણે, તો એમાં એક્સની નાઇન્ટીન ઘાત એ જીરોથી મોટું થાય, સો વડે ગુણીએ એટલે સો ગુણ્યા એક્સની નાઇન્ટીન ઘાત એ જીરોથી મોટું થાય। ચલો હવે જીરોથી વનની વચ્ચેની વાત છે મિત્રો, સમજજો અહીંયો। जीरो लेस देन एक्स लेस देन वन है तो ए लेस देन पाई बाय टू पर लखाय, आ भागनी अंदर कॉस एक्स जे थे ए धन थे माटे हंड्रेड गुण्या एक्स रेस टू नाइंटी नाइन प्लस कॉस एक्स ए ग्रेटर देन जीरो माटे अहीं लख्यू छे ए प्रमाणे जुओ કે ભાઈ આ પદ ધન થાય એટલે એફ ડેસ એક્સ ધન માટે જીરોથી વનની અંદર પણ એક્સ રેસ ટુ એટલે એફ એ ચુસ્ત રીતે વધતું વિધેય છે। હવે મિત્રો હાલ જ હમણાં જોયું કે જુઓ જો જીરોથી વનની અંદર વધતું હોય તો અહીં આગળ આપણે જોઈ શકીએ છીએ કે ઓપન ઇન્ટરવલ જીરોથી પાઈ બાય ટુમાં પણ વધતું થશે, એટલે જે ઓપ્શનની અંદર ઓપન ઇન્ટરવલ જીરોથી પાઈ બાય ટુ એટલે આ ઓપ્શનની અંદર પણ
एफ वत्तु विधेय थशे। चलो आमा पण वत्तु थयुं, आमा पण वत्तु थयुं। हवे ऑप्शन आपणे कयो विचारीशुं? बी। चलो पाई बाय टू थी पाई अंतराल विचारो। एक्स बिलोंग्स टू पाई बाय टू थी पाई ओपन इंटरवल, पाई बाय टू लेस देन एक्स लेस देन पाई, એટલે એક્સની 99 ઘાત તો એકથી મોટું જ થાય। હવે 100 વડે ગુણો તો 100 ગુણ્યા એક્સની 99 ઘાત એ 100થી મોટા। હવે પાય બાય 2 થી પાયની અંદર મિત્રો સમજજો બરાબર કે આ ભાગની અંદર પાય બાય 2 થી એક મિનિટ આ પાઈ બાય 2 છે, આ પાઈ છે, તો એની અંદર કોસ એક્સ ની કિંમત -1 લેસ ધેન એટલે 0 લેસ ધેન સોરી -1 લેસ ધેન કોસ એક્સ લેસ ધેન 0, તો આ કિંમતો કોઈ પણ લો એમાં 100 ગુણ્યા એક્સની 99 ઘાત એ પદ ઉમેરશો તો એ પદ હંમેશા 0થી મોટું જ થશે। જો બતાવ્યું છે બાજુમાં, કે 100 ગુણ્યા એક્સની 99 ઘાત વત્તા કોસ એક્સ એ 100 ઓછા 1, કારણ કે કોસ એક્સની ઓછામાં ઓછી વેલ્યુ -1, તો આ 99 થશે જે ગ્રેટર દેન 0 છે, એટલે એફ એક્સ એ પાય બાય 2 થી પાય અંતરાલ પર ચુસ્ત રીતે વધતું વિધેય છે મિત્રો। હવે સી ઓપ્શનની તો ચર્ચા હમણાં કરી જ દીધી હતી, તો ત્રણેય અંતરાલની અંદર મેં કહ્યું એ પ્રમાણે ત્રણેય અંતરાલની અંદર એફ ચુસ્ત રીતે વધતું વિધેય આવે છે, માટે અહીંયા ઘટતું માગ્યું છે એટલે ડી એ આપેલો જવાબ થશે મિત્રો। આગળ પ્રશ્ન જોઈએ તો ચલો રકમ સમજો બરાબર, એની નાનામાં નાની કઈ કિંમત લેવામાં આવે જેથી કરીને વિધેય એફ એક્સ બરાબર એક્સ વર્ગ વત્તા એ એક્સ વત્તા 1 એ અંતરાલ, જો અંતરાલ કયો આપ્યો છે આપણને, અંતરાલ ઓપન ઇન્ટરવલ ક્લોઝ ઇન્ટરવલ 1-2 પર ચુસ્ત રીતે વધે છે, તો એફ એક્સ બરાબર એક્સ વર્ગ વત્તા એક્સ વત્તા એફનું એક્સ પ્રત્યે વિકલન 2x વત્તા એ। હવે અહીં કહ્યું છે એ પ્રમાણે એફ એ ચુસ્ત રીતે વધતું વિધે છે 1-2 અંદર, લેફ્ટેસ એક્સ ગ્રેટ દેન 0, ધેર ફોર 2x પ્લસ એ ગ્રેટ દેન 0। હવે 1-2 વચ્ચે એક્સ લેવામાં આવે તો 2 ઇન 2 લેસ ધેન 2x લેસ ધેન 4 થાય, બંને બાજુ એ ઉમેરતા, જો બંને બાજુ એ ઉમેરતા એટલે 2 વત્તા એ લેસ ધેન 2a વત્તા એ લેસ ધેન 4 પ્લસ એ। હવે 2a પ્લસ એ ગ્રેટર દેન 0 છે, તો ધેર ફોર જો આ પદ એ ગ્રેટર દેન 0 હોય તો 2 પ્લસ એ પણ ગ્રેટર દેન 0 છે, અહીંયા ઇક્વલ ટુ પણ આવશે, ધ્યાન રાખજો ચુસ્ત વધતું વિધેય છે, તો અહીંયા આગળ એ ઉમેરવાથી અહીંયા ઇક્વલ ટુ પણ આવશે, અહીંયા તો અહીંયા ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, તો એની ન્યૂનતમ કિંમત -2 થશે, ઓછામાં ઓછી કિંમત। ચલો પ્રશ્ન નંબર 15મો, એફ એક્સ બરાબર આય કોઈ વિવૃત અંતરાલ આપણને આપેલો હોય જેથી કરીને આયનું ઇન્ટરસેક્શન ક્લોઝ ઇન્ટરવલ -1 થી 1 બરાબર 5 થાય, તો સાબિત કરો કે એફ એક્સ બરાબર એક્સ પ્લસ 1/x એ આપેલા અંતરાલ આઈ પર ચુસ્ત રીતે વધતું વિધેય છે।
तो मित्रों जो आईन अहीं पहला आईनी चर्चा हूँ करीश, अहीं अगर तमे जो आई तरीके माइनस इनफाइनाइट थी माइनस वन यूनियन वन थी धन इनफाइनाइट लेवामां आवे तो संख्या रेखा पर तमे जोई शको छो आ माइनस वन आ वन आ भाग ये आपनो आई छे जेनु इंटरसेक्शन आई इंटरसेक्शन क्लोज इंटरवल माइनस वन थी वन बराबर फाइव थाय छे। वच्चे नो जे भाग जे छे ये क्लोज इंटरवल माइनस वन थी वन जे छे ये आ प्रदेश थशे। हवे मित्रों एफ नु विकलन करवू पड़शे आपने, तो एफ एक्स बराबर एक्स प्लस वन अपॉन एक्स आपने आपेला छे, एनु विकलन एक्स नु वन थाय वन अपॉन एक्स टू माइनस वन अपॉन एक्स स्क्वेर। हवे एफ डेश एक्स मित्रों आ याद रखो एनाथी आपणे आगळ वधवानुं छे, एटले हवे आगळ वधीए। जो एफ डेश एक्स हवे एफ डेश एक्स आपणने आप्या छे एनी चर्चा करी दऊं। एफ डेश एक्स बराबर वन माइनस वन अपॉन एक्स नो वर्ग। હવે આઈ આપણો અંતરાલ જે છે એ માઇનસ ઇન્ફાઇનાઇટથી માઇનસ વન યુનિયન વનથી ધન ઇન્ફાઇનાઇટ, તો એક્સ બિલોંગ્સ ટુ આઈ લઈએ આઈ, તો એક્સ સ્ક્વેરની કિંમત એ એક અને એકથી મોટી બરોબર છે ક્યાં સુધી, તો ધન અનંત તરફ મોટી થશે। હવે આપણો સૂત્ર પ્રમાણે વન અપોન એક્સ સ્ક્વેર કેવા થાય, તો વ્યસ્ત લઈએ તો વન ઇઝ ગ્રેટર દેન વન અપોન એક્સ સ્ક્વેર, માઇનસ લઈએ એટલે માઇનસ વન લેસ દેન માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર, આગળ વધીએ તો બંને બાજુ એક ઉમેરતા ઝીરો લેસ દેન વન માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર, એટલે આ આપણું એફ ડેશ એક્સ આવી ગયું। એટલે એફ ડેશ એક્સ એ ઝીરોથી મોટો છે માટે એફ એ માટે એફ એ આપેલો અંતરાલ આઈ પર ચુસ્ત વધતું વિધેય છે। આ રીતે આપણો પ્રશ્ન ગણવાનો થાય મિત્રો। છેલ્લો પ્રશ્ન છે, સાબિત કરો કે વિધેય એફ એક્સ બરાબર લોગ સાઇન એક્સ એ ઝીરોથી પાય બાય ટુ પર ચુસ્ત રીતે વધતું વિધેય છે, તો એફ એક્સ બરાબર લોગ સાઇન એક્સ આપણને આપેલા છે। જુઓ મિત્રો હવે એફનું એક્સ પ્રત્યે વિકલન એફ ડેશ એક્સ લોગ સાઇનનું વિકલન વન અપોન એક્સ સાઇન એક્સ, સાઇનનું વિકલન કોસ એક્સ એટલે કોટ એક્સ, ઝીરોથી પાય બાય ટુ એટલે ચરણ નંબર પહેલું, પહેલા ચરણની અંદર બધા જ વિધેયો ધન છે એટલે કોટ એક્સ ધન એટલે એફ ડેશ એક્સ ધન, માટે એફ એ ચુસ્ત વધતું વિધેય છે ઝીરોથી પાય બાય ટુ પર એફ ચુસ્ત રીતે વધતું વિધેય છે। પાય બાય ટુથી પાય લઈએ તો દ્વિતીય ચરણ જેમાં થાય, દ્વિતીય ચરણની અંદર કોટ ઋણ થાય એટલે એફ ડેશ એક્સ ગ્રેટર દેનની જગ્યાએ લેસ દેન ઝીરો આવશે, માટે એફ એ ચુસ્ત ઘટતું વિધેય છે એટલે બીજા ચરણની અંદર ચુસ્ત રીતે ઘટતું વિધેય છે। એટલે આ રીતે બીજું ચરણ એટલે અહીંયા રકમમાં આપણને પાય બાય ટુથી પાય કહેલું હતું એ બીજું ચરણ હતું, પહેલા ચરણની અંદર એ ચુસ્ત વધતું વિધેય થયું છે, જ્યારે પાય બાય ટુ પાયલી બીજા ચરણમાં ચુસ્ત રીતે ઘટતું વિધેય થયું છે।
એવો જ આ સ્વપ્રયત્ને દાખલો ગણવાનો થશે. રકમ બતાવી દઉં અહીંયા તમને, fx બરાબર લોગ મૂળમાં કોસ એક્સ જીરોથી પાય બાય ટુ પર ચુસ્ત રીતે ઘટતું વિધેય છે અને 3π/2 થી 2π પર ચુસ્ત રીતે વધતું વિધેય છે. તો fx બરાબર મૂળ કોસ એક્સ, મૂળ એટલા માટે લખ્યા છે કે અહીંયા ચરણ નંબર પહેલું છે, બરાબર છે. એટલે કોસ ઋણ સંખ્યાના લોગ અસ્તિત્વ ધરાવતા, એટલે કોસ ધન હોવું જોઈએ તો જ લોગ વ્યાખ્યાયિત થાય. હવે લોગ કોસ એક્સનું વિકલન 1/cos x, કોસનું માઇનસ સાઇન. એક મિત્રો યાદ રાખજો કે જ્યારે જ્યારે લોગ મૂળ એક્સનું વિકલન કરવાનું થાય d/dx, તો આનું વિકલન 1/x લખવાનું છે મિત્રો. તો એ પ્રમાણે અહીંયા વિકલન કર્યું છે, જુઓ એ વિકલન 1/cos x, કોસનું વિકલન માઇનસ સાઇન, એટલે -10x. ઝીરોથી π/2માં 10 ધન થાય, -10 જે છે એ ઋણ થાય, માટે f(x) ઋણ થાય, માટે f એ 0 થી π/2માં ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. હવે 3π/2 થી 2π ચરણ નંબર 4, એમાં 10 ઋણ થાય, -10 ધન થાય, માટે f(x) એ ધન થયું, માટે f એ ચુસ્ત વધતું વિધેય છે. તો મિત્રો અહીંયા આગળ સ્વાધ્યાય 6.2ના પ્રશ્નો તાસ નંબર 4માં પૂર્ણ થાય છે. તાસ નંબર 5ની અંદર સ્પર્શકો, સ્પર્શકનું ઢાળ, અભિલંબ એના પ્રશ્નોની ચર્ચા તાસ નંબર 5માં કરવામાં આવશે. મિત્રો જે તાસ નંબર 5માં સ્પર્શક, અભિલંબ અને એના ઢાળ અને સ્પર્શકો વચ્ચેનો ખૂણો એ ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.